પોરબંદરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના પતિએ જ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોરબંદરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ટ્વિંકલ દીપેશ ગજાણિયા નામની યુવતી પર તેમના પતિ દીપેશ જયસુખ ગજાણિયાએ સામાન્ય બાબતે શુક્રવારે હુમલો કર્યો હતો. ત્યારે ફરી ગઈકાલે રાત્રિના શાક બનાવવા બાબતે યુવતી પર તેના પતિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મારે મારા હસબન્ડને છે 3-4 દિવસથી માથાકૂટ હાલે છે. ગુરુવારે છે ને મને મારકૂટ કરી હતી, શુક્રવારે પછી ખાલી વાસણ મેં ઉટકીને મેં મૂકી દીધા હતા, ખાલી ગોઠવા નતા. એમાં મને ગારભેર કાઢે મા બેન હતી, જેમ ફાવે એમ બોલતો હોય મને, ને ત્યાં મને એટલે મારકૂટ કરી. પછી શનિવારે મેં ખાલી સવારે દીવાબત્તી નતા કર્યા, અગરબત્તી નહોતી, એટલે ત્યાં મને મારી ને મા બેન સુધી છે મને ગાર કાઢે છે. અને આની પહેલાં મેં 22/12/2023 દિવસે મેં એની ઉપર કેસ કર્યો હતો, ત્યાં એને દારૂ પીને મને મારી હતી. ત્યારે મેં એને કીધું કે મારે નથી આવતો, એ પછી સમાધાન કરીને અમે ગયા હતા ને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મેં કેસ કર્યો. ત્યારે દીપેશ જયસુભાઈ બજાણ હસબન્ડ થાય છે, અને મારા સાસુને મારા સસરાને મારા નણંદ બધે ચડાવે છે, અને મારા સાસુને એમ જ કહે કે આપણે છૂટું કરી નાખવું છે. અને મારા નણંદ છે એમ જ કહે છે કે તું એક એને કહી દે કે છૂટું કરી નાખે ને એક એને મોકલી દે કે ઘરની બહાર કાઢી મૂકે, આપણે એક બે છોકરાને આપણે સાચવી લેવું. ને મારા ઘરવાળો હાલતા ચાલતા મને એમ કહે છે કે છે છોકરા ને છોકરી બેને હું મારી નાખીશ, નકર છે ને હું એને અનાથ આશ્રમમાં મૂકી આવીશ. ને મને કોઈ જાતનો એ સાથ સપોર્ટ દેતો નથી. અને આની પહેલાં જ્યારે મેં કેસ કર્યો હતો ત્યાં કીધું હતું કે તને હું મોબાઈલ લઈ દઈશ, પછી તારા પૈસા બધું એ આપીશ. મારું મને એ નથી પહેલેથી ન જેનામાં મેરેજ થયા નથી કંઈ વસ્તુ લઈ દેતો કે નહીં કંઈક બહારનું કંઈ ખાવા પીવાનું કે નહીં કાંઈ. આ યુવતી દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમના પતિ અવારનવાર નશાની હાલતમાં માર મારે છે, તેમજ ધમકી પણ આપે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.